માંડવી મામલતદાર કચેરીની ઇમારત પર આગની ઘટના બને તો લોકો પાસે કૂદકા મારવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી કારણ કે માંડવી મામલતદાર કચેરીમાં શહેરમાં ફાયર સેફ્ટીના સાધનો ધૂળ ખાતા જોવા મળી રહ્યા છે સુરતમાં સહિત ગુજરાતમાં અનેક સ્થળે બનેલા ગોઝારા અગ્નિકાંડના બનાવે સૌને હચ મચાવી મૂક્યું છે કચ્છ એ ભૂકંપ ઝોનમાં આવતો જિલ્લો છે અને કચ્છના રમણીય માંડવી શહેરમાં આવેલી મામલતદાર કચેરીમાં જાગૃત નાગરિક દ્વારા આ અંગે પ્રશ્નો ઉઠ્યા હતા માંડવીની મામલતદાર કચેરીમાં ફાયર સેફ્ટીના સિલિન્ડર ઉપર બે વર્ષ પહેલાની એક્સપાયરી ડેટ જોવા મળી બીજી તરફ કચેરીના જવાબદાર અધિકારીઓ આ બાબતે ધ્યાન નથી કે શું ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો જવાબદાર કોણ રહેશે આવા અનેક પ્રશ્નો ઉઠવા પામ્યા છે કચેરીના જવાબદાર અધિકારીઓ કે માંડવી ફાયર સેફ્ટીના જવાબદાર અધિકારીઓ ફાયર સેફ્ટી વિભાગ દ્વારા આવી સરકારી કે ખાનગી ઇમારતો પર ફાયર સેફ્ટીના સાધનોને લઈને તપાસ અને યોગ્ય કાર્યવાહી થાય તેવી લોક માંગ ઉઠવા પામી છે અગાઉ પણ આ કચેરીમાં આગ લાગવાના બનાવો બન્યા છે સાથે જ મામલતદાર કચેરીમાં મોટા કેસો ચાલતા હોય આમ પ્રજાની પણ અવરજવર વધુ રહે છે આ માટે ફાયર સેફ્ટીના સાધનોને સમય ન બગડતા નવા ફાયર સિલિન્ડરો લગાવાય તે અનિવાર્ય બન્યું છે મારું નામ સંજય બાપટ છે હું આમ આદમી પાર્ટી કચ્છ લોકસભા સચિવ છું આજરોજ માંડવી મામલતદાર કચેરીએ અમારે એક કેસની મુદત હતા અમે આવેલા અને અમને જાણવા મળેલું કે અહીંયા જે ફાયર ફાઈટરના બાટલાઓ લાગેલા છે એ બધાએ એક્સપાયરી ડેટ થઈ ગયા છે 2021ની અંદર જ અત્યારે બે વર્ષ થવા આવ્યા ગઈકાલે જ માંડવી સ્નાન મહિલાઓના સ્નાનઘાટની બાજુમાં એક મંદિરની અંદર પણ આવી રીતે આગ લાગેલી અને 2017ની અંદર પણ મામલતદાર ઓફિસમાં માંડવીની અંદર આગ લાગેલી અને એની અંદર ત્યારે પણ કોઈ દુર્ઘટના નહોતી થઈ પરંતુ આ લોકો જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવાની જે જૂની તંત્રની એક જે કહી શકાય કે કંઈક ને કંઈક રેકર્ડ બાળવા હોય કે ગુમ કરવા હોય એના માટે આગ લાગતી હશે કે શું એપ્રિલ 2022ની અંદર આ બાટલાઓ એક્સપાયરી થઈ ગયેલા હતા 2021માં ત્યારબાદ પણ ત્યાં એક શોર્ટ સર્કિટ થયેલી સદનસીબે ત્યારે પણ કોઈ નુકસાન થયેલું નથી પરંતુ શું આ તંત્ર રાહ જોઈ રહ્યું છે કોઈ મોટી દુર્ઘટના માંડવીની અંદર કે માંડવી મામલતદારમાં કે અન્ય બીજી જે કચેરીઓ છે એની અંદર આવી ઘટના બને ત્યારે આ ફાયરના જે એક્સપાયરીવાળા બાટલાઓ છે એને કામ ન કરે અને રેકર્ડ સળગી જાય એના માટેની શું રાહ જોઈ રહ્યા હશે એક આ મોટો પ્રશ્ન છે 6 જેટલા બાટલાઓની આજે મેં પોતે જાત નિરીક્ષણ કર્યું એ જાત નિરીક્ષણ કરતા તમામ 2021ના પૂરા થઈ ગયા છે 2020 આ 2017માં ઘટના બને છે પછી 3 વર્ષ પછી 2020માં એને રિફિલ કરવામાં આવે છે 2021માં પૂરા થઈ ગયા છે અને ફરી 2022ના આગ લાગે છે ત્યારે સદનસીબે શોર્ટ સર્કિટમાં કાબુ મળી ગયો હતો અને ફરી શું એ જ પ્રશ્ન થાય છે કે આવી ઘટનાઓ બનવાની રાહ જોવાઈ રહી છે કે કોઈ રેકર્ડ બાળી અને પૂરા કરવા માટે જે મોટા કેસો ચાલી રહ્યા છે માંડવીમાં એ પૂરા કરવા માટેની એક કોઈ ચાલ કહી શકાય એક પ્રશ્ન હું લોકો સમક્ષ આ મૂકી રહ્યો છું એનો જવાબ શોધવાની મામલતદારશ્રીને પણ કહું છું અને લોકોને પણ કહું છું કે આ પ્રશ્નનો જવાબ શોધવાની કોશિશ કરે કબીર ન્યૂઝ માંડવી કચ્છ